અને હવે આગળ વધતા વાત લહેરના કહેરની. બરફ વર્ષા અને ઠંડા પવનોથી કાશ્મીર ઠંડુ ગાર બન્યું છે. દ્રાસમાં તાપમાનનો પારો -31.4 પર પહોંચ્યો તો કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે. દિલ્હીમાં ઠંડીએ 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 2 ફેબ્રુઆરી સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુલમર્ગ પાસે -12.6, જ્યારે રોહતાંગમાં -4 ડિગ્રી તાપમાન રહ્યું. આ તરફ કેદારનાથ અને બદ્રીનાથમાં 2 ફૂટ સુધી બરફના થર જામ્યા છે. દિલ્હીમાં ઠંડીનો રેકોર્ડ તોડવામાં આવ્યો છે. ઠંડીએ રેકોર્ડ તોડ્યો, જ્યાં બરફ વર્ષા અને ઠંડા પવનોથી કાશ્મીર ઠંડુ ગાર થયું છે. રાજ્યમાં તાપમાનનો પારો -31.4, તો કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. દિલ્હીમાં પણ ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે, 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો. 2 ફેબ્રુઆરી સુધી હજુ પણ ઠંડીનો પ્રકોપ યથાવત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ભારે હિમવર્ષાને પગલે લોકો ઘરોમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. તો દિલ્હીમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો, જ્યાં ચારે તરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. આ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોના દ્રશ્યો છે. તો દ્રાસમાં તો 31.6 -ડિગ્રી તાપમાન નોંધાયું છે. તાપમાનનો પારો -1 પહોંચી જતા લોકોની હાલત કફોડી બની છે. જીવન જરૂરિયાતની વસ્તુઓથી લઈને તમામ માટે તેઓને હાલ વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ છે. તો રસ્તાઓ પર પણ બરફની ચાદર છવાઈ જતા વાહન વ્યવહારને પણ માઠી અસર પડી છે. તંત્ર દ્વારા બરફ હટાવીને રસ્તો કરવામાં આવ્યો છે, જ્યાંથી લોકો પસાર થઈ શકે. તો એક બાજુ સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આ રોમાંચ અનુભવ માણવા માટે પહોંચી રહ્યા છે. બરફ વર્ષા અને ઠંડા પવનોથી કાશ્મીર ઠંડુ ગાર બન્યું છે. ધરતી પરનું સ્વર્ગ ગણાતું કાશ્મીર હાલ બરફની ચાદરથી લપેટાઈ ગયું છે. ઘરની બહાર નીકળવું પણ લોકો માટે મુશ્કેલ બન્યું છે. ઉત્તર ભારતમાં આકાશી આફત ઉતરી આવી છે. ભારે બરફ વર્ષા બાદ જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ તેમજ હિમાચલ પ્રદેશમાં જનજીવન પર અસર પહોંચી છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો જમ્મુ કાશ્મીરમાં દ્રાસ, શોપિયામાં કોલ્ડ વેવને પગલે લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. પાઇપલાઇનમાં પણ પાણી જામી જતા લોકોને દૂર સુધી કડકડતી ઠંડીમાં પાણી ભરવા માટે જવું પડે છે. પહાડો પર બરફ જ બરફ દેખાઈ રહ્યો છે. કાશ્મીરના દ્રશ્યો આપની સમક્ષ, કે જ્યાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. બરફ એટલી હદે પડી રહ્યો છે કે પીવાના પાણીની પાઇપલાઇનની અંદર પણ બરફ થીજી જતા પાણી પણ પીવાનું પૂરતું નથી મળી રહ્યું. તેના માટે તેઓને આ ભર ઠંડીની અંદર પણ બહાર નીકળી પીવાના પાણી માટે બહાર નીકળવું પડે છે અને કેટલાક દૂર જઈ તેઓ પાણી ભરી લાવે છે. દ્રાસ કા રહેને વાલા હું. આજ ઇતની સર્દી હૈ કે જેબ સે જો હાથ નિકાલના મુશ્કિલ હો રહા હૈ. યુ હી જેબ સે હાથ નિકાલતે હૈ લોગ તો હાથ ઇતને ઠંડે હો જાતે હૈ. ટેમ્પરેચર -32 ડિગ્રી ચલ રહા હૈ. તો આપ ખુદ અંદાજા લગા સકતે હૈ કે યહાં પર લોગોં કો સર્દીયો મેં કિસ તરહ કી મુશ્કિલોં કા સામના કરના પડતા હોગા. ઓર આજ યહાં પે ટેમ્પરેચર જો -31.4 ડિગ્રી સેલ્સિયસ રિકાર્ડ કિયા ગયા. આપ યે અંદાજા લગા સકતે હૈ કે યહાં કે લોગ ઇસ સીઝન મેં કિસ કિસમ કી દુશ્વારીયોં કા સામના કરતે હોંગે. જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષા સાથે અનેક આફતો પણ સ્થાનિકો માટે સાથે આવી છે. બરફ વર્ષાને પગલે ઠેર ઠેર ગાડીઓ સ્લીપ થવાના અનેક બનાવો સામે આવ્યા, ત્યારે અંતે કાશ્મીર વાસીઓએ તેનો હલ શોધી જ લીધો. જમ્મુ કાશ્મીરમાં જાહેર માર્ગ પર કાર ચલાવનાર ડર સાથે રસ્તા પર કાર ચલાવે છે.
કાર ચાલક ને ગમે ત્યારે બરફ ના થર પર કાર સ્લીપ થઈ જવાનો અને અકસ્માત થવાનો ડર સતાવે છે. પરંતુ અંતે આ સમસ્યાનો ઉપાય કાશ્મીર વાસીઓએ શોધી લીધો છે. દરેક કારના વ્હીલ પર દેખાતી આ સાંકળ કાશ્મીર વાસીઓને ગમે ત્યારે કાર સ્લીપ થવાના ભયમાંથી મુક્તિ આપે છે. કારના વ્હીલ પર મસ્ત મોટી સાંકળો બાંધ્યા બાદ ગાડીઓ માર્ગ પરના બરફ પીગળ્યા બાદ પણ સ્લીપ નથી થતી અને ઊંચાણવાળા ચઢાણ પણ આરામથી સર કરી શકે છે. તેના માટે સરકારે ખાસ એડવાઇઝરી પણ જાહેર કરી છે. બહુ ખરાબ રહે બરફ કી વજહ સે જમ જાતા હૈ ગાડી ચલાને મે દિક્કત આ જાતી હૈ ગાડી સ્કિડ હો જાતી હૈ ઉસલિયે હમે યહાં સે જંજીરે બાંધની પડતી હૈ ગાડી મે તબ હમ ડ્રાઇવ કર પાતે હૈ ગાડી ક્યુંકિ જંજીર કે બગૈર તો જાના બહુત ઇમ્પોસિબલ હોતા હૈ યહાં પે અબ યે લોગ યહાં પે જંજીરે બાદ જંજીરે મિલતી હૈ હમે 24 ઘંટે કે લિયે ફિર રિટર્ન કે લિયે અપની સેફ્ટી કે લિયે ઇસસે હમારી સેફ્ટી ભી હો જાતી હૈ ઓર ગાડી ભી બચ જાતી હૈ એક્સિડન્ટ પ્રૂફ ગાડી હો જાતી હૈ યહાં -10 તક જાતા હૈ ટેમ્પરેચર તો કાફી ફિસલન હોતી હૈ ઇસલિયે સ્કિડ હોને કા ગાડી કો ખતરા હોતા હૈ તો ઇસલિયે હમ ઓલરેડી એડવાઇઝરી જારી કરતે હૈ ઇસકા હમારે પાસ એક ઓલ્ટરનેટિવ મુતબાદલ હૈ ઓર કામયાબી સે ચલ રહા હૈ હમ ગાડીઓ મે વો સ્કિડ ચેન્સ લગવાતે કી કાર પર લગાવાતી સાંકળો થી કાર ચાલકો સહિત અહીના સ્થાનિકો માટે પણ લાભકારક છે. સાંકળો લગાવી આપનાર અહીના સ્થાનિકો ને તેનાથી રોજગારી મળી રહે છે. હમ સર યહાં પે ચેને દે રહે હૈ જો હમ સુબહ 8 બજે સે લે કે શામ કે 10 બજે તક ચેને જો દે રહે હૈ તો યે લોગો કી હમ ખિદમત ભી કર રહે હૈ ઓર હમે રોજગાર ભી ઇસકી તરફ સે મિલ રહા હૈ. અબ હમ ટુરિઝમ ડાયરેક્ટર સાહેબ સે યે ગુઝારિશ કરતે હૈ જિતને ભી હમ યહાં પર લોગ યે ચેને બાંધતે હૈ હમે લાઇસન્સ કમ સે કમ ઇશ્યુ કી જાય ઓર હમારે લિયે એક રેટ લિસ્ટ બનાયા જાય તાકિ હમે ભી કિસી કિસ્મ કી કોઈ ઝંઝીર ના હો. કાશ્મીરના કેટલાક માર્ગો પર તો કારના વ્હીલ પર ચેન લગાવીને જનારી કારને જ મંજૂરી આપવામાં આવે છે. ગાડીઓની ચકાસણી કરનાર ટીમ પણ અહીં મૂકવામાં આવી છે. લોકોની સુરક્ષા માટે સરકાર પણ આમાં જોડાઈ છે. હિમાચલ પ્રદેશમાં કિન્નરમાં બરફ વર્ષા આફત બનીને આવી છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો બીજી તરફ બિલાસપુરમાં 45 વર્ષ બાદ બરફ વર્ષા થઈ છે, જેને પગલે સ્થાનિકોમાં ખુશી પણ જોવા મળે છે. બિલાસપુરમાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે, જેનો નજારો આપ પણ માણી શકો છો ટીવી સ્ક્રીન પર. કિન્નોર અને બિલાસપુર આ બંને દ્રશ્યો કે જે ખૂબ જ રમણીય અને રોમાંચક અનુભવ કરાવે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બિલાસપુરમાં 45 વર્ષ બાદ હિમવર્ષા થઈ છે. સ્નોફોલ થતા જ ત્યાંના સ્થાનિકોમાં એક અનેરી ખુશી છે. સ્થાનિકો સાથે પર્યટકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. બિલાસપુરમાં 45 વર્ષ બાદ બરફ વર્ષા, તો કિન્નોરમાં તો બરફ વર્ષા આફત બનીને આવી છે. પ્રકૃતિના આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થાનિકો સાથે પર્યટકો પણ ખુશીની અનુભૂતિ કરી રહ્યા છે. બિલાસપુર, કિન્નોર આ તમામ જગ્યાઓ પર હાલ હિમવર્ષા થઈ રહી છે. ભારે હિમવર્ષાથી ત્યાંના સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. હિમાચલ પ્રદેશમાં કેયોંગ, નાહન, ફકરી, શિમલા, મનાલી તમામ સ્થળો પર બરફ વર્ષા થઈ રહી છે. હિમાચલના પહાડો જાણે કે બરફની ચાદર ઓઢીને બેઠા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બરફ વર્ષાને કારણે અહીં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. અહીંના કુદરતી સૌંદર્યને જોઈને પર્યટકો ભારે ખુશીનો અનુભવ કરી રહ્યા છે. જો કે બરફ વર્ષાને પગલે વાહન વ્યવહાર પર મોટી અસર પડે છે. હાઈવે બરફને કારણે બંધ કરવો પડે છે, તો વારંવાર ઇન્ટરનેટ કનેક્શન પણ બંધ થઈ જાય છે. બરફની ચાદર આપ જોઈ રહ્યા છો, ક્યાંય દૂર સુધી આપને રસ્તો નહીં દેખાય અને જે રસ્તો છે તેના પર પણ બરફની ચાદર ફરી વળી છે, જેના કારણે અહીંથી પર્યટકોને અથવા તો કોઈ પણ સ્થાનિકને પસાર થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું બન્યું છે. બરફને માણવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા તો ખરા, પરંતુ ભારે હિમવર્ષાને કારણે તેઓને ત્યાં જ રોકાવું પડ્યું અને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો. તો કેટલાક લોકો અહીંયા ફસાઈ ગયા અને લગભગ 10 દિવસ બાદ તેઓને બહાર કાઢવામાં પણ આવ્યા છે. આમ એક બાજુ લહેરનો કહેર જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ આહલાદક વાતાવરણ સૌ કોઈનું મન મોહી રહ્યા છે. સંચાર સાધન ઠાપે
नेट ये जो एक महीना हो गया बिल्कुल बंद है। जो बच्चों ने फॉर्म फॉर्म भरा, टीजी का फॉर्म निकला हुआ है वो भर नहीं सकता हम यहाँ से, ऑनलाइन है। बिजली भी कभी आ रही है जा रही है, तो इतनी कठिन भौगोलिक परिस्थिति में हमें ये सुविधाएं मिलनी चाहिए। नेट का सिग्नल नहीं है, तो इस वजह से हम लोग काफ़ी परेशान हैं। और 7-8 किलोमीटर हम लोग पैदल जाते हैं, तो वहाँ जाके हम खाली हाथ वापस लौटते हैं, तो इस करके जी काफ़ी दिक्कत है। और बाकी ये रोड का हम लोग हमारे तांदीपुल तक अभी रोड खुला नहीं है, तो इस करके प्रशासन से गुजारिश है कि वो जल्द से जल्द रोड को बहाल करें ताकि हमारे आगे उसमें दिक्कत ना हो। जैसे आप देख रहे हैं कि मेरे पीछे जो ये रोड है ये सीधी तरफ चंद्रा घाटी की तरफ, जैसे गोंदला सिसु और कोक्सर की तरफ जाती है, तो पिछले दिनों हुई भारी बर्फबारी के चलते जो है ग्लेशियर ये हिमस्खलन हो गया था, और हिमस्खलन के चलते जो है पूरा जो यहाँ तरफ बर्फ का ढेर लग गया है और यहाँ की आवाजाही पूरी तरह से बंद हो गई है। अब इस घाटी के लोगों को जो है पैदल ही अपने गंतव्य स्थान की ओर आना जाना पड़ रहा है। News 18 हिमाचल के लिए केलंग से प्रेमलाल की रिपोर्ट। तो ચાંબામાં પણ 6-7 વર્ષ બાદ બરફ વર્ષા થઈ રહી છે, જેના પગલે લોકોમાં ખુશી જોવા મળી રહી છે। બરફ વર્ષા થતા અહીંના લોકોની સૌથી મોટી પાણીની સમસ્યાનો અંત આવશે, તેમજ ખેતીનો પાક પણ સારો ઉપજવાની લોકો આશા સેવી રહ્યા છે। તો સારી ખેતીની આશા સેવવામાં આવી રહી છે। ભારે હિમવર્ષાને પગલે બરફની ચાદર જે પહાડો પર છવાઈ ગઈ છે, ત્યાંના ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આ વખતે પાક પણ ખૂબ સારો થશે। ये बर्फबारी हुई है आज से 6-7 साल बाद हुई है। 2012 में काफ़ी बर्फ पड़ी थी, तो लोग काफ़ी परेशान रहे इस दौरान 5-6 साल में, क्योंकि फसल भी इतनी अच्छी नहीं होती थी। मेरा खुद सेब का बगीचा है, लेकिन फसल जो है वो अच्छी नहीं हो रही थी। लेकिन इस साल कुदरत ने जो ये बर्फबारी की है, इससे हम लोग बहुत खुश हैं, सारे लोग भी खुश हैं। एक तो पानी की समस्या यहाँ पर बहुत होती है, वो भी हल हो जाएगी। गर्मी में पानी रहेगा, जमीन भी ठंडी रहेगी, फसल भी अच्छी होगी। હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા બાદ આહલાદક દ્રશ્યો જોવા પર્યટકો ઉમટી રહ્યા છે, પણ દરેક પર્યટકોને માત્ર અહીંના કુદરતી સૌંદર્ય જ નથી આકર્ષી રહ્યા, પરંતુ અન્ય એક આકર્ષણ પણ પર્યટકોને બોલાવી રહ્યું છે। મનાલીના પહાડોમાં હાલ સફેદ શાંતિ છવાયેલી જોવા મળી રહી છે। પહાડો પર ભારે બરફવર્ષા બાદ મનાલીમાં પર્યટકોનો જાણે મેળો જોવા મળી રહ્યો છે, અને સોલંગ નાલા પણ બરફથી છવાયેલું જોવા મળી રહ્યું છે। સ્કીંગની આ મનમોહક તસવીરો સોલંગ નાલાની છે, જે કોઈને પણ અહીં આવવા માટે આકર્ષિત કરી શકે છે। આ દ્રશ્યો સ્કીંગના દીવાનાઓને પણ પોતાની પાસે બોલાવી શકે છે। વાત કંઈક એમ છે કે 2 ફેબ્રુઆરીથી અહીં સિનિયર નેશનલ અલ્પાઇન્સ સ્કી એન્ડ સ્નો બોર્ડ ચેમ્પિયનશિપ થવા જઈ રહી છે, જે માટે લોકોએ અહીં પહોંચવાનું પણ શરૂ કરી દીધું છે અને પ્રેક્ટિસ પણ ચાલી રહી છે। ખેલાડીઓનો આ જોશ દ્રશ્યોમાં જ નજરે પડી રહ્યો છે। ટ્રેક પર આ ખેલાડી હવામાં કરતબો બતાવી રહ્યા છે। 2 થી 6 ફરવરી કે બીચ મેં નેશનલ એલ્પાઇન સ્કીંગ એન્ડ સ્નો બોર્ડિંગ ચેમ્પિયનશિપ કા સોલંગ વેલી મેં ઇસકા આયોજન કિયા જા રહા હૈ, ઓર 1 તારીખ કો માનનીય મંત્રી હમારે જો સ્થાનીય મંત્રી ગોવિંદ સિંહ ઠાકુરજી, વન પરિવહન યુવા સેવા એન્ડ ખેલ મંત્રી જો હૈ ઇસકા ઇસકા ઇનોગ્રેશન કરેંગે, ઉસકે બાદ 2 થી 6 ફરવરી તક જો હૈ ઇસકા આયોજન કિયા જા રહા હૈ। 1 ફેબ્રુઆરીએ મંત્રી ગોવિંદ સિંહ આ રમતોનો શુભારંભ કરાવશે। ખેલાડીઓની પ્રતિભાને નિખારવાનો ખૂબ જ સારો અવસર છે। આનાથી માત્ર ખેલાડીઓની પ્રતિભા જ નહીં, સાથે સરકારને પણ આર્થિક રીતે ઘણો ફાયદો થશે। News 18 ગુજરાતી મનાલી। તો ગઈકાલે ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થઈ છે, ત્યારે ઉત્તરાખંડના હર્ષી લાઇક ગેસ્ટ હાઉસમાં બરફવર્ષાને પગલે કેટલાક પર્યટકો ફસાઈ ગયા હતા, તેમને બચાવી લેવામાં આવ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પર્યટકોને બચાવવામાં આવ્યા છે। 21 માંથી 11 પર્યટકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, બટવારીથી લગભગ ઉત્તરકાશી સુધી તેમને સહી સલામત રીતે પહોંચાડવામાં આવ્યા છે। બીઆરઓની ટીમે પર્યટકો માટે જીવન જોખમ ખેડ્યું, જ્યાં જીવનું જોખમ ખેડી તે તમામને બચાવવામાં આવ્યા અને તમામને સુરક્ષિત સ્થળ સુધી પહોંચાડવામાં આવ્યા। આજ બીઆરઓ કે ટીમ ને
हरसिल के जीएनवीएन में फंसे गेस्ट, जीएनवीएन के गेस्ट रूम में फंसे 21 टूरिस्ट में से 11 टूरिस्ट को इवैक्यूएट किया और हमारे टीम यहां से लगभग 7 बजे मार्च कर गए थे। हम लोग वहां पे लगभग 12:15 बजे पहुंचे, तुरंत टूरिस्ट लोग को गाड़ियों में बैठाए उनके सामान के साथ और उनको सेफली बटवारी तक लगभग 3 बजे तक पहुंचा दिए। ઉત્તર ભારતમાં બરફવર્ષાની અસર મેદાની પ્રદેશોમાં પણ પડી રહી છે। રાજસ્થાનના માઉન્ટ આબુમાં રાત્રિ દરમિયાન તાપમાન માઇનસ સુધી પહોંચી જાય છે। માઉન્ટ આબુમાં થીજાવી દેનારી ઠંડીએ સૌને થથરાવી દીધા છે। સુસવાટા મારતા ઠંડા પવનો માઉન્ટ આબુના લોકો માટે હાલાકીઓ લાવ્યા છે। કારના કાચ પર બરફની પરત, બાઇકની સીટ પર ઝાકળ બન્યું બરફ, પાણીની પાઇપમાં પણ બરફ જામ। હાડ થીજવતી ઠંડીમાં ફુવારા સુધા જામી જવાના દ્રશ્યો સામે આવ્યા છે। કારના કાચ પર બરફ જામી જતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે। કાચ પર પૂરા બરફ જમ ગયા હે। રાત કે સર્દી ઇતની બહોત હો ચુકી હૈ, માઇનસ ટેમ્પરેચર હો ચુકા થા। અબ હમ ઇસકો હીટિંગ કરકે ગાડી સે બરફ નિકાલેંગે। સાત દિન સે બરફ પડ રહી હૈ, રોજ સુબહ તો બરફ જમ જાતી હૈ। ઇસસે આપકે ખેતો કો ઓર બગીચો કો કોઈ નુકસાન હો રહા હોગા? નુકસાન હો રહા હૈ ને, બગીચો મે યે સબ પેડ પૌધે જલ ગયે, પૂરી પત્તિયાં જલ ગઈ હૈ ઓર ઇસમે ગેહૂં કી ફસલ થોડી સર્દી મે માઉન્ટ આબુ મે અચ્છી હોતી હૈ। થીજાવી દેનારી ઠંડીમાં પણ નાના ભૂલકાઓએ વહેલી સવારે શાળાએ પહોંચવું પડે છે। ઠંડીમાં થથરતા વિદ્યાર્થીઓએ તાપણાનો સહારો લેવો પડે છે। અસહ્ય ઠંડીમાં ગરમ કપડાં પહેરીને પણ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા પહોંચે છે। આજ અંકલ ભયંકર સર્દી હૈ, 5-6 દિનો સે યે સર્દી ચાલુ હી હૈ। કબ સે હમ સ્કૂલ ને ટ્યુશન નહીં જા પા રહે, ખેતો મેં ભી બરફ જમ જાતા, ગાડીઓ મેં ભી બરફ જમ જાતા હૈ સુબહ સુબહ। માઉન્ટ આબુમાં ઠંડીને કારણે પર્યટકો પણ થીજી રહ્યા છે। છેલ્લા એક સપ્તાહથી થીજાવી દેનારી ઠંડીમાંથી ક્યારે રાહત મળશે તેની સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। આકાશી આફત માત્ર ઉત્તર ભારતમાં જ નથી પરંતુ કેનેડામાં ટોરેન્ટો સહિતના શહેરોમાં પણ બરફનું તોફાન આવ્યું છે। ટોરેન્ટોમાં લગભગ 15 સેન્ટીમીટર જેટલી હિમવર્ષા થઈ બરફના તોફાને બધું જ તહેસ નહેસ કરી નાખ્યું છે। બરફના તોફાનને પગલે હવાઈ સેવાને અસર પહોંચી છે અને ફ્લાઇટને રદ કરવી પડી છે। તો ટોરેન્ટોમાં વાહન વ્યવહાર ખોરવાયો છે। ટોરેન્ટોમાં અનેક કોલેજોમાં રજા જાહેર કરવી પડી છે તો તંત્ર હાલાકીને પહોંચી વળવા કામે લાગી ગયું છે। મહત્વનું છે કે અગાઉ અમેરિકામાં પણ આવું જ બરફનું તોફાન આવ્યું હતું જેણે અમેરિકામાં મોટા પાયે મુશ્કેલી ઊભી કરી હતી। ઠંડીના કારણે સૌથી જાણીતો એવો નાયગ્રા ફોલ પણ જામી ગયો છે, ઝરણું જામી ગયેલું જોવા મળે છે। જી હા, જોઈ શકાય છે કે નાયગ્રા ફોલના કિનારા પર બરફના થર જામી ગયા છે તો પર્યટકો આવા દ્રશ્યને નિહાળવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે।